સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા રાજ્ય સરકારે શરૂ કર્યું અભિયાન. સરકારના અભિયાન સામે બાળ રોગ નિષ્ણાતોએ માંડ્યો મોરચો. સરકારની બાલ સખા યોજના અંતર્ગત બાળકોને હવેથી નહીં આપે સારવાર. ડીસાના મારવાડી મોચીવાસમાં મામેરું ભરવા ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. મકાનમાંથી અંદાજીત 2 લાખ કરતાં વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસ તંત્રને ફેંક્યો પડકાર. કોરોના વાયરસના પ્રકોપમાં ફસાયેલા ચીનમાં અભ્યાસ કરવા ગયેલા જિલ્લાના 46 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ આવતીકાલે પરત ફરશે ભારત. અમદાવાદ તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલમાં ખાસ તૈયાર થયેલા આઇસોલેશન વોર્ડમાં તપાસ્યા બાદ મોકલવામાં આવશે પોતાના ઘરે. બનાસકાંઠા જિલ્લાના વાવ નજીકથી પસાર થતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વધુ એક 20 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા 20 એકર જમીનમાં થયેલા વાવેતર ઉપર ફરી વળ્યું કેનાલનું પાણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા તાલુકાના મુડેઠા તેમજ જૂના નેસડા ખાતે આજરોજ ગુજરાતમાં કુપોષિત બાળકોને કુપોષણથી દૂર કરવા માટે આજે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ મગનલાલ માળીએ નાના ભૂલકાઓ આપણા દેશનું ભાવિ છે અને દેશનો પાયો હોવાથી તેનું પોષણ જળવાઈ રહે તે માટે ચિંતા વ્યક્ત કરી આ બાળકોને પોષણયુક્ત આહાર આપ્યો હતો. આજના સમયમાં એક પણ બાળકનું મોત કુપોષણથી થાય તે સમાજ માટે શરમજનક બાબત છે. જેમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. જેમાં કુપોષિત બાળકોને ગુજરાત સરકાર દ્વારા પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. આગામી 2022ના વર્ષ સુધીમાં ગુજરાતમાં કુપોષણ બિલકુલ નાબૂદ કરવાનો સરકાર દ્વારા અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી તેમજ RTO અધિકારી વસાવા, ICD ડીસા ઘટક 3 કંકુબેન પટેલ, ઝોનલ અધિકારી સવિતાબેન, આંગણવાડીની બહેનો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુપોષિત બાળકો એક વર્ષમાં કુપોષિત થાય એના માટે પોષણ અભિયાન 2020-2022 અંતર્ગત આજે જૂના નેસડા ગામમાં આવવાનું થયું. જિલ્લા પંચાયત શ્રીથી આ કાર્યક્રમ કરી અને આ વિસ્તારમાં કોઈ બાળક કુપોષિત હોય એને પાલક વાલીને સુકૃત કરીને સરકાર એના પાછળ સંપૂર્ણ ખર્ચ કરે છે અને વધુ ખર્ચની જરૂર હશે તો પણ કરીને એ બાળકને એક વર્ષમાં કુપોષિત કરવાનો એક દિવસનું અભિયાન આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેડ્યું છે અને એ અંતર્ગત આજે અમારા વિસ્તારના આગેવાન દિનેશભાઈ, પ્રકાશભાઈ, વિરમજી, અધિકારી મિત્રો સાથે આ વિસ્તારમાં આવીને આ વિસ્તારને કુપોષિત જાહેર કરવા માટેનો એક કાર્યક્રમ હતો. ગુજરાતમાંથી કુપોષણ દૂર કરવા માટે ગત પ્રજાસત્તાક દિવસના ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત જન આંદોલન છેડવામાં આવ્યું છે. ત્યારે આજે વડગામ તાલુકાના કાલેડા મુકામે ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત GIDC ચેરમેન બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય ફલજીભાઈ પટેલ, સરપંચ ભગવાનસિંહ સોલંકી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી. ગુજરાત પોષણ અભિયાન 2020 અંતર્ગત આજે જૂના ડીસા પ્રાથમિક શાળાના નંબર 3 ખાતે
આજે આઈસીડીએસ શાખા અંતર્ગત કાર્યક્રમનું જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાએથી પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુની ઠાકર, નાયબ પશુપાલક નિયામક પી કે મિસ્ત્રી સહિત અન્ય આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા પોષણ અદાલત નામની નાટિકાની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી હતી. જૂના ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે જીતેન્દ્ર મંડોરા. બનાસકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોમાં રેશિયોમાં હજુ જોઈએ એટલો ઘટાડો થયો નથી. ગુજરાત સરકાર પણ આવા કુપોષણયુક્ત બાળકોને લઈ ચિંતિત બની છે, જ્યાં આજથી બનાસકાંઠા જિલ્લા પંચાયતની દરેક બેઠક ઉપર મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગુજરાત પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ગઢ બેઠક ઉપરથી જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કરાવી કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક પીવડાવી કુપોષણનો દર ઘટાડવાની અપીલ કરાઈ હતી. પાલનપુરના ગઢ ખાતે બસ સ્ટેશન ઉપર આવેલી સરકારી ઝવેરી પ્રાથમિક શાળા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી અજયભાઈ દહિયા, ગઢ સીટના જિલ્લા ડેલિગેટ કમુબેન દીપકભાઈ અંબાણી, ખેતીવાડી અધિકારી પી કે પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ મોતીભાઈ પાડજા, મહામંત્રી પ્રતાપજી ઠાકોર, કુંભાસણ સીટના તાલુકા ડેલિગેટ દક્ષાબેન બેચરભાઈ સાળવી સહિત આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકરો, આશાબહેનોની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ આંગણવાડી બાળકોની વિશેષ કાળજી રાખીને તેને પૌષ્ટિક આહાર આપી પોષણમુક્ત બનાવવાનો છે. તેમાં શાળાના બાળકોએ કુપોષણ બાળકો ઉપર સુંદર નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જે આંગણવાડીમાં કુપોષિત બાળકો છે તેમના પાલક પિતા જે પણ બન્યા છે તેઓએ પણ અઠવાડિયામાં એકાદ બે દિવસ તેમના ઘરે કે આંગણવાડીમાં જઈને તપાસ કરવી જોઈએ. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. એક તરફ ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન 2020ની મોટા ઉપાડે શરૂઆત કરી છે અને ગુજરાત સરકારના મંત્રીઓ અને વિવિધ નિગમના ચેરમેન સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ગુજરાતના ગામડે ગામડે પહોંચીને કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર પણ બાળકોને પોષણયુક્ત બનાવવા માટે કટિબદ્ધ બની છે. ત્યારે સરકારના કુપોષણ દૂર કરવાના દાવા સામે બનાસકાંઠા જિલ્લાના પીડિયાટ્રિક તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. બનાસકાંઠા જિલ્લાના બાળરોગ નિષ્ણાત તબીબોનું માનવું છે કે સરકાર દ્વારા જે બાળ સખા યોજના 3 અમલી બનાવવામાં આવી છે તે યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના બાળરોગ નિષ્ણાતો બાળકોને સારવાર આપતા હતા, જેમાં કુપોષિત બાળકોને NICU કેર, તપાસ અને દવાનો ખર્ચ શરૂઆતમાં તબીબોને ઉઠાવવો પડતો હતો. તેમ છતાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો ઘણા મહિનાઓથી મંજૂર થતા ન હોવાના લીધે હવે બાળરોગ નિષ્ણાતોને આર્થિક ભાર સહન કરવો પડી રહ્યો છે. સરકારની આવી નીતિના પગલે આખરે કંટાળેલા તબીબોએ ગુજરાત સરકારની બાળસખા યોજના 3ની સેવા આપવાનું આજથી બંધ કરી દીધું છે. બનાસકાંઠાના બાળરોગ નિષ્ણાતોએ આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં જણાવ્યું છે કે જ્યાં સુધી તેમના બાકી બિલોની ચૂકવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળરોગ નિષ્ણાતો આ યોજનાની સેવા આપશે નહીં. એક તરફ સરકાર કુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા માટે આટલા પગલાં ઉઠાવી રહી છે તો બીજી તરફ બાળરોગ નિષ્ણાતોએ પણ સરકારને સહયોગ આપી કુપોષિત બાળકોને સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે સારવારથી દૂર રહેવાના બદલે સારવાર આપવી જોઈએ, જેનાથી એક કુપોષિત બાળકને પોષણયુક્ત બનાવી શકાય. તો બીજી તરફ સરકાર પણ જ્યારે આટલી મોટી યોજનાઓ જાહેર કરતી હોય તો આ યોજનાનું સંચાલન પણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ યોજનાઓ સાચા અર્થમાં સાર્થક થઈ શકે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. 52 વાંટા રાજપૂત સમાજ દ્વારા આજે વસંત પંચમીના પવિત્ર દિવસે સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં દાતાઓ દ્વારા દાન અને ભેટ સ્વગાદોની સરવાણી વહાવવામાં આવી હતી. 52 વાંટા રાજપૂત સમાજ દ્વારા ગુરુવારે વસંત પંચમીના દિવસે દ્વિતીય સમૂહલગ્ન GIDC ચેરમેન અને દાતા બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને યોજાયા હતો. આ સમૂહલગ્નમાં 12 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્નમાં સમાજના પોલીસ, આર્મી, SRP જવાનો, સમાજના દાતાઓ દ્વારા દંપતીઓને ભેટ સ્વગાદો આપવામાં આવી હતી. આ પ્રસંગે સંત આનંદમૂર્તિ મહારાજ અને પરથીરામ મહારાજે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. ધંધાર કહેવામાં આવે છે, ધંધાર એટલે ખૂબ જ અંદાજ પાકતો એક પ્રદેશ હતો, પણ સમયના અભાવે, પાણીના અભાવે અત્યારે ધંધાર પ્રદેશ ધંધાર પ્રદેશ કરવું નથી, એટલે ગરીબ ખેડૂતની દીકરીઓને ભણાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આર્થિક અસમાનતાને લીધે હવે સમાજના આગેવાનો, બુદ્ધિજીવી વર્ગ અને દાતાઓ વગેરે ભેગા થઈ અને સમૂહલગ્નનું આયોજન કરેલ છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. આ સમૂહલગ્નથી દીકરીના મા બાપને કોઈ આર્થિક બોજ પડતો નથી, સાથે સાથે સમાજની એકતા પણ સચવાય છે અને આવા ભવિષ્યમાં દાતાઓના મદદથી સમૂહલગ્ન વારંવાર યોજાય
દર વર્ષે યોજાય એવી હું ભાવના રાખું છું. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડોક્ટર મનીષ ફેન્સીની નિમણૂક થયા બાદ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ અલગ સ્થળો ઉપરથી બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો એક પછી એક ખુલ્લા પડી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકામાંથી વધુ બે બોગસ તબીબ ઝડપાયા છે. લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૃષ્ણરાજ દેલવાડિયાએ આજે તપાસ હાથ ધરતા બિરડીમાંથી બોગસ તબીબી પ્રેક્ટિસ કરનાર કમલેશ પટેલ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પારડી ગામમાંથી મહેન્દ્ર ગૌસ્વામી નામના શખ્સને ઝડપી ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રેક્ટિસ કરી રહેલા સ્થળ ઉપરથી એલોપેથી દવાનો મોટો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. આ ઘટનાના પગલે જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બિરડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસાના મારવાડી મોચીવાસમાં મામેરું ભરવા ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. મકાનમાંથી અંદાજિત 2 લાખ કરતા વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસ તંત્રને ફેંક્યો પડકાર. કોરોના વાયરસના પ્રકોપમાં ફસાયેલા ચીનમાં અભ્યાસ કરવા ગયેલા જિલ્લાના 46 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ આવતીકાલે પરત ફરશે ભારત. અમદાવાદ તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલમાં ખાસ તૈયાર થયેલા આઇસોલેશન વોર્ડમાં તપાસ્યા બાદ મોકલવામાં આવશે પોતાના ઘરે. બનાસકાંઠા જિલ્લાના વાવ નજીકથી પસાર થતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વધુ એક 20 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા 20 એકર જમીનમાં થયેલા વાવેતર ઉપર ફરી વળ્યું કેનાલનું પાણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. પલ્સ કલેક્શન, જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. અમારે ત્યાં જેન્ટ્સ વેરમાં જીન્સ, કોટન શર્ટ, ટી શર્ટ, કેપ્રી. ચિલ્ડ્રન વેરમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ, કેપ્રી, બાબા શૂટ અને જિયાણાની તમામ આઇટમો. લેડીઝ વેરમાં ડ્રેસ, વન પીસ, કોર્ટોપ, ઇન્ડો વેસ્ટર્ન, જીન્સ, ટોપ અને ગાઉન. સાડીઓમાં જયપુરી બંદેજ, કલકત્તી, પ્રિન્ટેડ, સિલ્ક કોટન સાથે બ્રાન્ડેડ કંપનીના કેટલોગ પીસ મળશે. સાથે લેડીઝ પર્સ અને કટલરીની તમામ આઇટમો તો ખરી જ. તો જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓની તદ્દન નવી જ વેરાયટી અને ડિઝાઇન માટે આજે જ અમારી મુલાકાત લો. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી.
અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાના મારવાડી મુચીવાસ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ બંધમકાનને નિશાન બનાવી અંદર પડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ જઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બાબતે ડીસા ઉત્તર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ડીસા શહેરમાં લગ્નની મોસમ ચાલી રહી છે અને લોકો પોતાના પરિવાર અને અન્યના લગ્ન પ્રસંગે જતા હોય છે, ત્યારે લગ્ન પ્રસંગનો લાભ લઈ તસ્કરો બેફામ બન્યા છે. એક પછી એક ચોરીની મોટી મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં બે દિવસમાં એક જ વિસ્તારમાં બે અલગ અલગ ચોરીની ઘટના બનતા આ વિસ્તારના લોકો ચોરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બે દિવસ અગાઉ ડીસાના તિરમીનાળા વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. એ ઘટના બાદ ગત મોડી રાત્રિએ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ડીસાના મારવાડી મુચીવાસ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ખત્રી પોતાની બહેનના ઘરે લગ્ન પ્રસંગ હોઈ પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા, જેનો લાભ લઈ ચોરો મોડી રાત્રે 2 વાગ્યા પછી ઈશ્વરભાઈના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તેમના ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 2 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની જાણ સવારે જ આજુબાજુના લોકોને થતાં તેઓએ તાત્કાલિક મકાન માલિકને જાણ કરી હતી, જે બાદ મકાન માલિકે તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચોરી થઈ હોવાની ફરિયાદ લઈ પોલીસે ચોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં લગ્નની મોસમ ચાલતી હોવાના કારણે ચોરો બેફામ બન્યા છે. પોલીસની સહેજ પણ ડર રાખ્યા વગર ચોરો બેફામ બની એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, જેના કારણે હાલમાં લોકો લગ્ન પ્રસંગે જતા પણ ડરી રહ્યા છે અને પોતે સુરક્ષિત રહે તે માટે પોલીસ રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ વધારે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. હું મારવાડી મોચીવાસમાં રહું છું અને મારા કાકાના ઘરે ગઈ રાતે કાલ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ચોરી થયેલી છે અને ચોરો લગ્નનો લાભ લઈ અને એરિયામાં આવીને ચોરી કરીને જતા રહ્યા છે. આ સિવાય પણ એક દિવસ પહેલાં અગાઉ પણ ટર્મિનલે ચોરી થઈ હતી ત્યાં 1.5 લાખ ઉપરની. અચ્છા, હવે પોલીસને મારી વિનંતી છે કે તમારે પેટ્રોલિંગ થોડું વધારવું જોઈએ ને 2 વાગ્યા પછી અથવા 12 વાગ્યા પછી પેટ્રોલિંગ થોડું વધારવામાં આવે તો અમને થોડું રક્ષણ મળે. હવે આ વારંવાર આવી ચોરી થતી હોય તો પ્રજા આજે સુરક્ષિત નથી, એટલે નમ્ર વિનંતી છે કે પ્રજાને સુરક્ષા પૂરી પાડે, પોલીસને જવાબદારી કહેવાય. અને આ ચોરી લગભગ અમારે ત્યાં 2 લાખ આજુબાજુમાં થઈ છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આજે વસંત પંચમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આજે પણ રામજી મંદિર ખાતેથી ઠાકોર મહારાજની મૂર્તિને રથમાં બેસાડી સમગ્ર ગામમાં સવારે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ડીજે સાથે નીકળેલી આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રામાં ભક્તિરસ સાથે રંગાયેલા જોવા મળ્યા હતા. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. આજે વસંત પંચમી છે ત્યારે ડીસા તાલુકાના નાના રસાણા ખાતે આવેલા ચેહર માતાના મંદિરે આજે માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના 10 વર્ષ પહેલા કરવામાં આવી હતી. મંદિરની સ્થાપના બાદ લોકોમાં માતાજી પ્રત્યે આસ્થા વધી રહી છે. આજે માતાજીના જન્મદિવસ પ્રસંગે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે. છેલ્લા 10 વર્ષમાં આ મંદિરનો ખૂબ જ વિકાસ થયો છે અને ભક્તો માટે આ મંદિર અદકુ આસ્થા કેન્દ્ર બન્યું છે. બનાસકાંઠા નગરમાં ડીસા તાલુકામાં આવેલું નાના રસાણા ગામમાં અહીંયા ચેહર માતાના મંદિરની પ્રતિષ્ઠા સંવત 2000ના આશરે આજથી એટલે કે 10 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. અહીંયા ઉત્તરોત્તર ચેહર માતાના મંદિરની પ્રગતિ ખૂબ જ સારી રીતે થઈ રહી છે. માતાજીની કૃપાથી દરેક ખૂબ જ શ્રદ્ધાળુ અહીંયા આવતા જતા હોય છે અને એમની શ્રદ્ધાપૂર્વક ખૂબ જ માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. એ જ રીતે વસંત પંચમીના દિવસે પરંપરાગત અહીંયા હવનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીના સાનિધ્યમાં કેક કાપી
હવનનું આયોજન કરવામાં આવ્યું છે, માતાજીની બર્થડે નિમિત્તે કેક પણ કાપવાની છે અને દરેક અહીંયા જે ઉપસ્થિત એવા ભક્તજનોનું મા ચેહર મનોકામના પૂર્ણ કરે તેવી મા ચેહર પાસે પ્રાર્થના. તાજેતરમાં બનાસકાંઠાના થરાદ ખાતે પીવાના પાણીની પાઇપમાં ભંગાણ સર્જાતા થરાદના મામલતદારના નિવાસસ્થાન આગળ 9 દિવસ સુધી પાણી ભરાતા અકળાયેલા મામલતદારે આ સમસ્યાને લઈ સ્થાનિક પાલિકા અને પાણી પુરવઠા વિભાગને પાઇપલાઇનનું સમારકામ તાત્કાલિક અસરથી કરી દેવાની ફટકાર લગાવ્યા બાદ પાલિકાએ આ પાઇપલાઇનનું સમારકામ કરાવી દીધું છે. સમારકામ બાદ પાલિકાએ આ પાઇપલાઇનની તપાસ કરતાં આ પાઇપલાઇન મીઠા પાણીની હોવાનું સામે આવતા આ પાઇપલાઇન પાણી પુરવઠા વિભાગની હોવાનું જાણવા મળ્યું છે, જેથી પાલિકા દ્વારા અંગે થરાદના પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. થરાદ નગરપાલિકાને મામલતદાર શ્રી દ્વારા કમ્પ્લેન કરવામાં આવી કે એમને ત્યાં પાણી ખૂબ વહી જતું હોય. નગરપાલિકાના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી, પાણી પુરવઠા સ્ટાફને મોકલવામાં આવ્યો તો જાણવા મળ્યું કે ત્યાં આગળ પાણી નીકળે છે. સ્ટાફે મિકેનિકલી ચેક કર્યું અને પાણી ચાખ્યું તો એમને એવું જાણવા મળ્યું કે પાણી મીઠું છે. એટલે એ પાઇપલાઇન જે છે અત્યારે હાલ પૂરતી પાઇપલાઇન બંધ કરવા, પાણી નીકળતું બંધ થાય એના માટે બંધ કરવામાં આવેલું છે. પાણી હવે નહીં નીકળે, પરંતુ પાણી જે છે અમારી પાઇપલાઇનનું નથી, નગરપાલિકાની પાઇપલાઇન છે એવું નથી. તો કોણ હોઈ શકે પાણી? પાણી પુરવઠાની હોઈ શકે, કારણ કે પાણી મીઠું છે એવું મારા વ્યક્તિઓ દ્વારા જણાઈ આવેલ છે. તો આવશે તમે પાણી પુરવઠાને જાણકારી કરી કે તમારી પાઇપલાઇન છે એવું? જાણ કરી છે, પરંતુ પાણી પુરવઠાના વ્યક્તિ દ્વારા એવું જાણવા મળેલ છે કે અમારી પાઇપલાઇન નથી, પરંતુ પાણી મીઠું છે એટલે પાણી પુરવઠાની જ હોવી જોઈએ, નગરપાલિકાનું કેવું છે નથી. ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના વાયરસને લઈ ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીના પરિવારજનો ચિંતિત બન્યા છે. આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક છે. જિલ્લાના ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા 46 વિદ્યાર્થીઓના સંપર્કમાં કલેક્ટર અને તેમની ટીમ છે. આવતીકાલે તે પૈકીના 19 વિદ્યાર્થીઓ બનાસકાંઠામાં પરત ફરશે. બનાસકાંઠા જિલ્લાના 46 વિદ્યાર્થીઓ અત્યારે ચીનના અલગ અલગ શહેરમાં છે. કોરોના વાયરસના કારણે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ઘરની બહાર પણ નીકળતા નથી. ખાદ્ય પદાર્થો અને પાણીની પણ તંગી સર્જાઈ છે. વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા છે. તેમના પરિવારજનો પણ તેમના સ્વજન વહેલા સ્વદેશ પરત આવે તે માટે રડતી આંખે વહીવટી તંત્ર અને ભારત સરકાર તેમજ વિદેશ મંત્રાલયને અપીલ કરી રહ્યા છે. ચીનમાં બનાસકાંઠાના કુલ 46 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં જે વિદ્યાર્થીઓ ત્યાં છે તે તમામ સાથે જિલ્લા કલેક્ટર સંપર્કમાં છે. અત્યારે રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ અને જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ એના ઉપર જે વિગતો મળી છે એ મુજબ 46 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં રોકાયેલા છે અને એ માટે અમે સતત એમના જોડે અને એમના વાલીઓ જોડે શક્ય હોય ત્યાં સંપર્કમાં છીએ. આવતીકાલે 19 જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ આવવાના છે. એમની પ્રાઇમરી સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા ત્યાં થવાની છે. જે નોર્મલ છે એ વિદ્યાર્થીઓને એમના ઘરે જવા દેવામાં આવશે. એ પછી પણ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અમે એમને 14 દિવસ નિરીક્ષણમાં રાખીશું અને પ્રોટોકોલ મુજબની જે કંઈ આઇસોલેશન વોર્ડના માધ્યમથી ટ્રીટમેન્ટ આપવાની છે એની તૈયારીઓ પણ સિવિલ ખાતે કરવામાં આવેલ છે. આવતીકાલે 46 પૈકી 19 વિદ્યાર્થીઓ પરત આવશે, જેમને અમદાવાદ ખાતે તપાસ કર્યા બાદ પાલનપુર લાવવામાં આવશે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસને લઈ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં બાળકોને ફરી શારીરિક ચકાસણી કરવામાં આવશે, જે બાદ 24 દિવસથી આ તમામ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કોરોના વાયરસને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને તેમાં નિષ્ણાત તબીબો અને સ્ટાફ નર્સોને પણ ખડે પગે રખાઈ છે. કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની પૂરતી કાળજી રાખવામાં આવી છે. જે વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તેની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવશે. કોરોના વાયરસના કોઈ પણ દર્દી સસ્પેક્ટેડ આવે તો એના માટે એને સારવાર આપવા માટે આઇસોલેશન વોર્ડ તૈયાર રાખેલો છે. એની અંદર ઓક્સિજન, સક્શન મશીન અને પલ્સ ઓક્સિમીટર અને બધા જ લેટેસ્ટ સાધનો વસાવવામાં આવીને રાખવામાં આવેલા છે. સાથે સાથે ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને પણ બધું જ માહિતી આપી દીધી છે કે કેવી રીતે સારવાર કરવી અને શું કરવું, અને સસ્પેક્ટેડ કેસ કોઈ પણ આવશે તો અમે એનું સેમ્પલ લઈ અને વાયરોલોજી ડિપાર્ટમેન્ટમાં અમદાવાદ મોકલી અને એનું ચકાસણી કરાવીશું, અથવા જરૂર પડે તો પુના મોકલીશું, અને એવી અમારી બધી તૈયારીઓ સાથે અમે તૈયાર છીએ. કોરોના વાયરસ એક ચીનના દેશમાંથી આવેલો વાયરસ છે અને એની અંદર એક જાતના શરીરની અંદર જ્યારે પણ એ જાય છે ત્યારે શરદી, ખાંસી, તાવ અને ન્યુમોનિયા
આ ખાસ કરીને શક્યતા રહેતી હોય છે. શરૂઆતમાં તાવ અને ખાંસીને એ બધું થયા પછી જો એ ખાંસી કંટ્રોલમાં ન રહે તો ગળું સુકાઈ જવાથી પછી એ વાયરસ જ્યારે અંદર શરીરમાં ઘૂસી જાય છે ત્યારે ન્યુમોનિયા પણ થઈ જાય છે અને છેવટે વ્યક્તિ ન્યુમોનિયાને લીધે મૃત્યુ પામતા હોય છે. આ પરિસ્થિતિમાં આ વાયરસને હજુ સુધી કોઈ એવી અક્ષીર રસી કે એને માટેની કોઈ અક્ષીર દવા હજુ સુધી શોધાયેલી નથી, કારણ કે એકદમ અચાનક જ આવેલો વાયરસ છે એટલે એનું સંશોધન ચાલતું જ હશે. પરંતુ આ વાયરસ અત્યારે હાલ પૂરતું ચીનની અંદર ઘણા બધા મૃત્યુઓ નોંધાઈ ચૂક્યા છે. કોરોના વાયરસને લઈ વહીવટીતંત્ર સતર્ક છે, ત્યારે ચીનથી આવતા વિદ્યાર્થીઓની તપાસમાં શું બહાર આવે છે અને તમામ વિદ્યાર્થીઓ સુખરૂપ સ્વદેશ પરત ફરે તે માટે સૌ પ્રાર્થના કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના વાવ નજીકથી પસાર થતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વધુ એક 20 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા 20 એકર જમીનમાં થયેલા વાવેતર ઉપર ફરી વળ્યું કેનાલનું પાણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10 થી 12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600056790 અને 9054188133. ઓ મંગલ ભગવાન. એક મિનિટ હા મહારાજ, તમારી રાજા એક વાત તો પૂછવાની ભૂલી જ ગયા, તમારી પહેલી પસંદ કઈ છે અને લગ્ન પછી તમે કઈ કઈ જવાબદારીઓ નિભાવશો? મારી પહેલી પસંદ છે રાજબહાર પાન મસાલા. આ તો મારી પહેલી પસંદ છે. અને મારી જવાબદારી તમારી દીકરીને જિંદગી આખી ખુશ રાખવાની. મહારાજ વિધિ શરૂ કરો. જીજાજી, મારી માટે? ભાઈ, એકલા એકલા નહીં હા. અને આ તમારા બધા માટે. અને મારી માટે રાજબહાર પાન મસાલા, દિલ સે ઝુબાન તક. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હવે સામાન્ય બની ગયો છે. ત્યારે વાવ તાલુકાના ઢેરિયાણા ગામ નજીકથી પસાર થતી રાણેછા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ કેનાલની આસપાસ આવેલી 20 એકર જમીનમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેનાલોમાં પડી રહેલા વારંવાર ગાબડાને પગલે
સ્થાનિક લોકો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા રાજ્ય સરકારે શરૂ કર્યું અભિયાન. સરકારના અભિયાન સામે બાળ રોગ નિષ્ણાતોએ માંડ્યો મોરચો. સરકારની બાળ સખા યોજના અંતર્ગત બાળકોને હવેથી નહીં આપે સારવાર. ડીસાના મારવાડી મોચીવાસમાં મામેરું ભરવા ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. મકાનમાંથી અંદાજિત 2 લાખ કરતા વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ પોલીસ તંત્રને ફેંક્યો પડકાર. કોરોના વાયરસના પ્રકોપમાં ફસાયેલા ચીનમાં અભ્યાસ કરવા ગયેલા જિલ્લાના 46 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ આવતીકાલે પરત ફરશે ભારત. અમદાવાદ તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પાલનપુર સિવિલમાં ખાસ તૈયાર થયેલા આઇસોલેશન વોર્ડમાં તપાસ્યા બાદ મોકલવામાં આવશે પોતાના ઘરે. બનાસકાંઠા જિલ્લાના વાવ નજીકથી પસાર થતી નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વધુ એક 20 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા 20 એકર જમીનમાં થયેલા વાવેતર ઉપર ફરી વળ્યું કેનાલનું પાણી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.